થયું ઋષભ? તું કઈ કહી રહ્યો હતો હમણાં? એક્ચ્યુઅલી મને યાદ નથી આવતું, શું કહી રહ્યો હતો? જુઓ, તમારી આ ટ્રીક અહીં નહીં ચાલે. પૈસા ના હોય તો પછી આટલો બધો ઓર્ડર કરાય જ નહીં ને. ઓય, કેવી રીતે વાત કરે છે? મોઢું સંભાળીને વાત કર. આવા 10 ઢાબા ખરીદી લઉં ને, કેટલા રૂપિયા છે મારી પાસે? શું ફાયદો હોય પૈસાનો? હે, શું ફાયદો હોય પૈસાનો? અત્યારે તો તમારી પાસે આ બિલ આપવાના પૈસા નથી ને. માથાકૂટ કરવાનો કોઈ મતલબ નથી. અમારી જોડે પૈસા નથી અને તમે કાર્ડ એક્સેપ્ટ નથી કરતા, તો હવે આગળ શું કરવું છે એ કહો. હવે તમે બંને જણા ઢાબામાંથી બહાર જશો તો જ તમારું કામ થશે. એટલે? એટલે એમ જ કે અહીંથી 1 કિલોમીટર દૂર એટીએમ છે, ત્યાં જઈને પૈસા વિડ્રો કરીને લઈ આવો. વોટ? 1 કિલોમીટર? હા સાહેબ, આ ઢાબું હાઈવે પર છે. આ તો તમારા નસીબ સારા છે કે અહીંથી એટીએમ ખાલી 1 જ કિલોમીટર દૂર છે. બાકી તો કશો વાંધો નહીં. અરમાન, તું એક કામ કર, એટીએમ જઈને પૈસા વિડ્રો કરી આવ, હું આલિયા પાસે બેસું છું. બહુ ફોર્મમાં એને આ ખાવાનો ઓર્ડર કોણે કર્યો હતો? તે જા અને પૈસા લઈ આવ. ઓ ભાઈ, હું નથી જવાનો, તારે જ જવું પડશે. મને આના પર જરા પણ ભરોસો નથી. સેમ હિયર, મને પણ તારી પર બિલકુલ ભરોસો નથી. જા. બસ બહુ થયું, આ બંને જણા બંધ થાઓ. હવે તમે બંને અહીંયાથી જશો, હું અહીંયા એકલી બેઠી છું. આલિયા, મારે કઈ નથી સાંભળવું. મેં કહ્યું ને, હું અહીંયા એકલી બેસી. તમે બંને જણા જાઓ અહીંયાથી. અરે અરે, જાઓ જાઓ સાહેબ, તમે ચિંતા ના કરો, આ ફેમિલી ડાબુ જ છે. આ બધું તારા કારણે થઈ રહ્યું છે. મારા કારણે? તો આટલું બધું ઓર્ડર કરવાનું અને ખાવાનું કોણે ખાયું હતું? અચ્છા, એટલે તે તો કશું ખાતું જ નથી ને. પૈસા ના હોય તો આટલું બધું ઓર્ડર ના કરાય ને. આ જ સવાલ હું પણ તને કરી શકું છું, તારો જ વાંક છે. શું કહ્યું? મેં તને ચાઇલ્ડિશ કહ્યું. નાના છોકરાઓ જેવું વર્તન કરે છે તું. જો અરવાન, વધારે પડતું ના બોલતો. આલિયા અત્યારે તારા કારણે દુઃખી થઈ રહી છે. યાર, તું તું જીવનમાં ના આવ્યો હોત ને તો કોઈ તકલીફ જ નહોતી. આલિયા મારા નહીં, તારા કારણે દુઃખી થાય. લગ્ન થઈ ગયા પછી હસબન્ડ વાઈફ વચ્ચે આવવાની જરૂર શું છે? મેનર્સ જેવું છે કે નહીં તારામાં? હું વચ્ચે આવ્યો? મારા અને આલિયાના લગ્ન થઈ રહ્યા હતા, ત્યાં મંડપમાં આવીને મંગળસૂત્ર આલિયાના ગળામાં ત્યાં પહેરાવી દીધું. મારામાં તો મેનર્સ છે, તારામાં મેનર્સ નથી. પપ્પા, તમે આજે અહીંયા હોત ને તો કોઈ પ્રોબ્લેમ જ ના થાત. ઢાબો બંધ કરવાનો ટાઈમ થઈ ગયો છે. નીકળો. ઢાબો બંધ થઈ ગયું? મેડમ, તમારે ચિંતા કરવાની જરૂર નથી, તમે અહીં આરામથી બેસી શકો છો. ના, કઈ વાંધો નહીં, હું બહાર વેઇટ કરું છું. અરે અરે મેડમ, બહાર જવાની જરૂર નથી. હું છું ને, હું કંપની આપીશ તને, અને મારી સાથે મારા 3 મિત્રો પણ છે. આ મારા 3 ફ્રેન્ડ્સ છે, બિરજુ, ગોપાલ ને બકુલ. ક્યાં જાય છે આલિયા? જેટલી સુંદર તું છે ને, એટલું જ સુંદર તારું નામ છે આલિયા. મુક નીચે, મુક નીચે, મુક. What?
અરમાન, આર યુ શ્યોર કે આપણે આ બાજુ આવવાનું હતું? ઢાબા વાળા આપણને આ જ રસ્તો કયો હતો. તારી કોઈ ભૂલ થાય છે, આસપાસ જો કે એટીએમ દેખાય છે તને? ભાઈ, અહીંયા આજુબાજુમાં ક્યાં એટીએમ હશે? બસ આ હાઈવે છે, અહીં તમને કોઈ એટીએમ નહીં મળે. પણ પેલા ઢાબા વાળાએ તમને આ જ રોડ કયો હતો? હું શ્યોર છું અહીં તમને કોઈ એટીએમ નહીં મળે. ભાઈ, અમને એટલું કહો કે અહીંયા એટીએમ ક્યાં હશે? એના માટે તો તમારે સિટીમાં જ જવું પડશે. શું થયું અરમાન? હું ઢાબા પર જઉં છું, પણ એટીએમ આઈ ડોન્ટ કેર. આલિયા ત્યાં એકલી છે. પૂજા કેટલા વાગે પતિ મહારાજ? થેન્ક યુ. શું કહ્યું પૂજારી? તો કે આલિયા આવી હતી મંદિરે, પૂજા કરીને નીકળી ગઈ. પણ શું ભાઈ? કહું કે આલિયા એકલી આવી હતી, એની સાથે બીજું કોઈ નહોતું. ભાઈ, આ કઈ રીતે પોસિબલ છે? અરમાન અને રિષભ બંને એની સાથે હતા. હા, હે ભગવાન, શું થયું હશે મારી આલિયાને? મમ્મી ચિંતા નહીં કર, કઈ નહીં થયું હોય. બની શકે એ લોકો મંદિરની બહાર ઉભા હોય. હા, મને રિષભ પર પૂરેપૂરો ભરોસો છે. એ આલિયાને એક મિનિટ પણ એકલી નહીં મૂકે. હા ફોઈ, તમે બિલકુલ ટેન્શન ના લો. રિષભ જો એને એક મિનિટ માટે પણ એકલી મૂકી દેશે ને, તો પણ અરમાન બધી જ સંભાળ લઈ લેશે. આમ તો અરમાન બહુ જ કેરિંગ છે. અચ્છા, અરમાન એટલો જ કેરિંગ હોત ને, તો આ બધા પ્રોબ્લેમ્સ જ ઉભા ના થયા હોત. હવે તમે મા દીકરી ઝઘડવાનું બંધ કરશો? ઉભા થા જલ્દી પડે. ભાગીને જશે ક્યાં? હમણાં પકડાય છે. ચલો, આલિયા. આલિયા ક્યાં છે તું? આલિયા તું ક્યાં છે? આલિયા, આ બધું તારા કારણે થયું છે. મેં તને કહ્યું હતું કે તું એટીએમમાંથી પૈસા લઈ આવ, હું આલિયા પાસે બેસું છું. પણ ના, તે મારી વાત ના માની. તું કેટલો ઇન્સેન્સિટિવ માણસ છે. અહીંયા આલિયા મળતી નથી, એની ચિંતા કરવાની જગ્યાએ તું મારી સાથે ઝઘડો કરી રહ્યો છે. તારે મને સલાહ આપવાની જરૂર નથી. મારે શું કરવું એ મને ખબર છે. હું આલિયાને શોધી લઈશ.